નમસ્કાર, હું છું ક્ષિતિજ નાયક. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારની. 24 વર્ષ પછી ઓડિશાને મળ્યા નવા સીએમ. મોહન માજી ઓડિશાના નવા મુખ્યપ્રધાન જાહેર. એક સીએમ બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પણ ઓડિશામાં અપનાવાય. નવીન પટનાયકના 2.5 દાયકાના શાસન પછી આવતીકાલે ઓડિશાને મળશે નવા સીએમ. પાટનગર દિલ્હીમાં વીજળીના ધાંધિયા. પાવર ગ્રીડમાં ફેલ્યોર થવાને કારણે આજે દિલ્હીવાસીઓએ 3-1 કલાક પાવર કટની ભોગવવી પડી સમસ્યા. પાણી પછી પાવર કટની સમસ્યા મુદ્દે દિલ્હીના પ્રધાન આતિશીએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન. કાંદાના ભાવમાં વધારો થવાના એંધાણ. નાસિક અને નવી મુંબઈમાં કાંદાની નવી આવક ઘટતા આગામી 15 દિવસમાં ભાવમાં 30-50% વધારો થાય એવી વેપારીઓએ વ્યક્ત કરી અપેક્ષા. વિધાનસભાની ચૂંટણીમાં એમબીએના સાથી પક્ષો સાથે મળીને એકનાથ શિંદેને હરાવવાનો સંદેશ આઉટ કર્યો દાવો. જોકે ભાજપને જ્યાં સુધી હરાવીશું નહીં ત્યાં સુધી આત્માને શાંતિ નહીં મળે એવી રાઉતે ભેદી ટિપ્પણી કરી. મુંબઈ પુણે સહિત મહારાષ્ટ્રમાં મેઘરાજાનું ધીમે પગલે આગમન. વિધિવત રીતે સોમવારે વરસાદ પડ્યા પછી આજે સવારે દક્ષિણ મુંબઈમાં પણ વરસાદની પધરામણી થઈ. જોકે નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર. ગુજરાતવાસીઓ માટે પણ રાહતના સમાચાર. આજથી મેઘરાજાની વિધિવત જોરદાર બેટિંગ શરૂ થવાની આગાહી. ગુજરાતના અમુક જિલ્લાઓમાં જોકે આજે ગાજવીજ સાથે વરસાદનું પણ થયું આગમન. બિઝનેસની વાત કરીએ તો કાર અને ટુ વ્હીલરના વેચાણમાં થયો વધારો. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક તરફ વધારો થઈ રહ્યો છે ત્યારે મે મહિનામાં કાર સાથે ટુ વ્હીલર અને થ્રી વ્હીલરનું વેચાણ વધ્યું. એક વર્ષમાં 2 લાખથી ટુ વ્હીલરના વેચાણમાં થયો વધારો. અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ કલ્કી 2898નું ટ્રેલર રિલીઝ. ટ્રેલર રિલીઝ સાથે બોલિવૂડના શહેનશાહે વ્યક્ત કરી મોબાઈલની મુશ્કેલી. મોબાઈલને બારીમાંથી બહાર ફેંકી દેવાની ઈચ્છા વ્યક્ત કરતો બ્લોગ લખીને ચાહકોને બિગ બીએ મૂંઝવણમાં નાખ્યા. કોહલીને ખુલ્લેઆમ પ્રપોઝ કરનાર મહિલા ક્રિકેટરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન. ઇંગ્લેન્ડની સ્ટાર મહિલા ક્રિકેટર ડેનિયલ વ્યર્ટે તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા હોસ સાથે લગ્ન કરીને સૌને ચોંકાવ્યા. આવા દેશ વિદેશના ન્યૂઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ.